છોટા ઉદેપુરના સંખેડાથી દીકરીઓની સુરક્ષા અંગે સવાલ ઉઠાવતી ઘટના સામે આવી છે. 15 વિદ્યાર્થીનીઓ ખાનગી વાહનમાં શાળાએથી ઘરે પરત ફરી રહી હતી ત્યારે વાનમાં સવાર શખ્સોએ છેડતી કરતા 6 વિદ્યાર્થીનીઓ ગાડીમાંથી નીચે કૂદી પડી હતી. 2 વિદ્યાર્થીનીઓને વધુ ઈજા પહોંચતા બોડેલી રિફર કરાવવામાં આવી હતી. ત્યારે આ અંગે રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે વિદ્યાર્થીનીઓની છેડતી કરનાર આરોપીઓ સામે બળાત્કાર સહિતની કલમો લગાવાઈ છે. 2 આરોપીની ધરપકડ કરવામાં પણ આવી છે. આ કુંડલી ગામ એટલે નસવાડી તાલુકાનું કુંડલી ગામની આ 6 વિદ્યાર્થીનીઓ હતી કે જે બાજુમાં કોસિંદ્રા કરીને એક ગામ છે ત્યાં ભણતી હતી, ત્યાં સ્કૂલ છે અને મોટાભાગે ત્યાં આ પિકઅપ ડાલા અને એમાં બેસવાનો એક ટ્રેન્ડ છે અને ઝડપથી બસ આવે એની રાહ જોયા સિવાય આ વિદ્યાર્થીનીઓ અને વિદ્યાર્થીઓ અથવા તો ખેત મજૂરો અથવા તો ખેડૂતો આ બધા આ ઉપયોગ કરતા હોય એવી એક પ્રેક્ટિસ આપણને ત્યાં આગળ જોવા મળી છે. વિદ્યાર્થીનીઓ આ ટેમ્પોમાં બેઠી હતી અને ટેમ્પોમાં બદઈરાદાથી લગભગ 6 જેટલા ઈસમોએ એમાં એમની છેડતી કરી, પરંતુ વિદ્યાર્થીનીઓ હિંમતવાળી હતી, એ ટેમ્પોમાંથી એ કૂદી ગઈ અને એ ટેમ્પોમાંથી કૂદી જતાં એ લોકો ભાગવાનો પ્રયત્ન કરતા એ જ ટેમ્પો આગળ જઈ અને એ પલટી ખાઈ ગયો અને ત્યાં આગળ પોલીસને ઝડપથી આ માહિતી મળતા પહોંચી ગઈ. એમાંથી એક જે ડ્રાઈવર અને ટેમ્પો માલિક છે સુરેશ એની ધરપકડ પણ કરી છે અને આ તમામે તમામ આરોપીઓ વિરુદ્ધ ખૂબ સખ્ત એવી કલમો પોસ્કોની છેડતીની ધાડની સારી કલમો એવી ઉમેરી છે કે જેથી કરી આવતા સમયની અંદર એમને જામીન પણ ના મળે અને સરકાર અને ગૃહ વિભાગ ખૂબ સખ્તાઈથી આમાં પગલાં લઈ રહ્યું છે.